नमस्कार, स्पीड न्यूज 17 डिजिटलमां आपનું હાર્દિક સ્વાગત છે। આગળ વાત કરીએ સુરત દિલ્હી ખાતે ખેડૂતોનો વિરોધ યથાવત। 42 જેટલા ખેડૂતો સહિત સુરતમાં અપાઈ શ્રદ્ધાંજલિ। દિલ્હી ખાતે ખેડૂત આંદોલનમાં 42 ખેડૂત પુત્રો સહિત થયા। સુરતમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। ખેડૂતોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સહિત ખેડૂતોને सूरत में श्रद्धांजलि पाठवामां आवी हती। सरकार की खेडूत विरोधी नीति विरोध आंदोलन में 42 खेडूत सहित थया छे, जे तमाम ने गुजरात किसान कांग्रेस अने सूरत शहर जिला कांग्रेस द्वारा सूरत वराछा योगी चौक खाते सहित किसानों फोटाओ समक्ष मीणबत्ती प्रगटावी पुष्प अर्पण कर श्रद्धांजलि पाठवी थी। जे रीते दिल्ली में खेडूत आंदोलन चाली रू है, तो जोता समग्र देश में ज्वाड़ाओ प्रगटी है અને ખેડૂતોની બિલ પરત ખેંચવાની માંગ દ્રઢ બનતી જાય છે। ખેડૂતો પોતાના સ્થાને મક્કમ રહી સરકારનો વિરોધ યથાવત કરી રહ્યા છે, તેવામાં સુરતના આ કાર્યક્રમમાં પણ ખેડૂતોની એકતા જોવા મળી હતી। સ્પીડ ન્યૂઝ કેશો જે પ્રકારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તેમાં સુરતના ખેડૂતો પણ જોડાયા છે, તેવામાં સુરતના આ કાર્યક્રમમાં દેશના લગભગ 450 કરતા વધારે ખેડૂત સંગઠનોએ સાથે મળી અને ભારતનો એક કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ જે બનાવી અને એના માધ્યમથી દિલ્હીમાં આજે લગભગ 31 દિવસ થયા છે, સતત ખેડૂતો પોતાના બધું જ સર્વસ્વ મૂકી અને માત્ર આ ત્રણ કાળા કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આનો અવાજ ખેડૂતો ઉઠાવે અને ખેડૂતો દિલ્હી સુધી પહોંચે એના માટે ગુજરાત કિસાન કોંગ્રેસ જીલે જીલે પ્રયત્ન કરી રહ્યા છે। ગુજરાતમાં પણ તમામ ખેડૂત સંગઠનોએ સાથે મળી અને 6 તારીખે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની રચના કરી અને એના માધ્યમથી દિલ્હી વધારેમાં વધારે ખેડૂતો પ્રયાસ કરે છે। સાથે સાથે આ આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં આશ્ચર્યની વાત એ છે કે એક પણ ગોળી ખાધા વગર અત્યારે લગભગ 42ની સંખ્યા પહોંચી છે કે ખેડૂતો શહીદ થયા છે। જ્યારે 42 ખેડૂતો શહીદ થયા હોય તેમ છતાંય આ સરકારના પેટનું પાણી હલતું ન હોય, જેવી રીતે સંસદની અંદર અને સંસદની બહાર કોંગ્રેસના તમામ સંસદ સભ્યોએ જે તે સમયે વિરોધ કર્યો હતો, દેશના બંધારણથી ઉપરવટ જઈ અને સંસદની અંદર પહેલી એવી ઘટના બની હશે કે ધ્વનિમતથી કાયદાઓને પસાર કરવાની સરકારને ફરજ પડી છે, તો એવી રીતે સરકાર કંપનીઓથી કેવી દબાયેલી છે કે એણે બંધારણથી ઉપરવટ જઈને નિર્ણયો કરવા પડે છે। રાજ્યના કૃષિમંત્રીશ્રીએ આજથી 5 દિવસ પહેલાં કહ્યું હતું કે કોંગ્રેસનો કોઈ એક માણસ મને આનો એક ગેરફાયદો ગણાવે તો હું રાજીનામું આપવા તૈયાર છું। છેલ્લા 4 દિવસથી હું સતત કૃષિમંત્રી જ્યાં જાય છે એને ફોલો કરું છું, પાછળ જાઉં છું કે સાહેબ હું તમારી યારે ચર્ચા કરવા તૈયાર છું, તમે એક નહીં તમને ખરેટા વળી જાય ને એટલા ગેરફાયદા કરવા ગણાવી દેવા તૈયાર છું, પણ તમે સામે તો કૃષિમંત્રી દૂર દૂર ભાગતા જાય છે। ત્યારે વાત એ છે કે ખેડૂતને કહેવાની કંઈક અલગ વાત છે, કરવાની કંઈક અલગ વાત છે। ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા 4 વર્ષની અંદર પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં 40,000 કરોડ વીમા કંપનીઓ કમાઈ ગઈ છે। આ વર્ષના 8મા મહિનાની 10 તારીખે રાજ્યના કૃષિમંત્રીએ કહ્યું હતું, રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ જો 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે જ્યાં 2 ઇંચથી વધારે વરસાદ પડશે તો અમે ખેડૂતોને 80,000થી 1,00,000 રૂપિયા વળતર આપશું। હવે જોયા જેવું એ છે કે 16 તાલુકાઓની અંદર વરસાદ પડ્યો છે। સુરતના બારડોલી તાલુકામાં આ વરસાદ માવઠાનો પડ્યો છે, તો કેમ સહાય નથી આપી? આ 16 તાલુકાને કેમ સહાય નથી આપી? સરકાર લેખિત આપીને બદલી જાય છે, પરિપત્ર કરીને બદલી જાય છે, બોલીને બદલી જાય છે, ત્યારે દેશના ખેડૂતો અને રાજ્યના ખેડૂતો આ ખોટા બોલી સરકાર ઉપર વિશ્વાસ કેમ કરે? સરકાર બોલીને બદલી જતી હોય ત્યારે આ 3 કાળા કાયદાઓની અંદર અગાઉ પણ જેવી રીતે કંપનીઓને જ ફાયદો થયો છે, એવી જ રીતે આવનારા જે આ કાયદાઓ છે એમાંથી ખેડૂતોને કંઈ ફાયદો થવાનો નથી। નફાની ચોખ્ખી વ્યાખ્યા છે કે એક પક્ષકારને નુકસાન જાય તો બીજા પક્ષકારને ફાયદો થાય, અહીંયા 2 જ પક્ષકારો છે, એક કંપની પક્ષકાર છે અને બીજું છે એ ખેડૂત પક્ષકાર છે। એટલે જે કંપનીઓ છે એ નફો કરવા આવે છે, એટલે કંપનીઓનો જે નફો છે એ ખેડૂતને ડાયરેક્ટ નુકસાન છે। સીધી સાદી સરળ ભાષામાં સમજાવી શકાય એવી વાત છે, પણ સરકાર માનવા તૈયાર નથી। સરકાર લેખિતમાં જે ખેડૂતો માંગે છે એ આપવા તૈયાર નથી, એને તો ધરારથી દાન આપવું છે સરકારે ધરારથી ખેડૂતોને ગિફ્ટ આપવી છે,
સરકારે ખેડૂતોને ધરારથી પૈસાવાળા બનાવવા છે, પણ અમે માફ કરજો, ગુજરાતના ખેડૂતો, ભારતના ખેડૂતો પરસેવાની કમાણીનું ખાઈએ છીએ, અમારે મફતનું નથી જોતું સાહેબ. તમારા ત્રણ કાયદા તમારી પાસે રાખો, આ કાયદાઓને પાછા લ્યો અને ખેડૂતો માટે કૃપા કરો. જેવી રીતે દેશની અંદર મેં કહ્યું કે અત્યાર સુધીમાં 42ની આસપાસ જે ખેડૂતો શહીદ થયા છે, આ શહીદી વહોરનાર ખેડૂતોને શબ્દોથી શ્રદ્ધાંજલિ આપીશું, મીણબત્તી સળગાવીને પણ શ્રદ્ધાંજલિ આપીશું. અને હું એવું ઈચ્છું છું કે ગુજરાતનો દરેક વ્યક્તિ અને શ્રદ્ધાંજલિ આપે, દરેક ખેડૂત હોય કે ના હોય, જે ખેડૂતનું અનાજ ખાય છે એને પોતાના ઘરે આજે નહીં તો આવતીકાલે પણ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. દેશમાં ભાજપની સરકાર આવી ત્યારથી જેટલા જેટલાઓ કાયદા થયા છે, માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ માટે, સામાન્ય માણસનું શોષણ, ગરીબોનું શોષણ, ખેડૂતોનું શોષણ, અને સંસદમાં ચર્ચા કર્યા વગર જે રીતના ત્રણ કાળા કાયદાઓ પસાર કર્યા છે, એના સખત ખેડૂતોનો વિરોધ છે. લગભગ 25 દિવસથી પંજાબ, હરિયાણા, સિંધ બોર્ડર પર જે રીતના ખેડૂતો પોતાનું સર્વસ્વ ગુમાવવા માટે તૈયાર થઈને દેશના ખેડૂતોના હિત માટે જે રીતે આક્રમક બનીને સરકાર સામે પોતાની માંગ કરી રહ્યા છે, દર વખતે એવું થાય છે કે ખેડૂતો આંદોલન કરે, પગારદાર આંદોલન કરે, સામાન્ય કર્મચારી આંદોલન કરે અને પોતાની માંગણી કરે. આ પહેલીવાર આપણા દેશમાં એવું થઈ રહ્યું છે કે ખેડૂતો વિરોધ કરે ને સરકાર આપવા તત્પર હોય. અને જે રીતના એપીએમસી ખતમ થવાની છે, એમએસપી મળવાનું નથી, અને ફાર્મિંગ કોન્ટ્રાક્ટથી જે રીતના શરતો લાગુ પડી છે, એનાથી દેશમાં ફરી જમીનદારી પ્રથા દાખલ થશે. માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ પાસે જમીન રહેશે અને જે સામાન્ય પ્રજા, લગભગ 70-80 કરોડ દેશના લોકો જેના પર નભે છે, અને સામાન્ય કોઈ પણ માણસ હોય, જીવજંતુ હોય કે જાનવર હોય, એ બધા જે રીતના ઘાસચારો અનાજ જે રીતના ખાય છે, એટલે બધા ખેતી પ્રધાન દેશમાં આજે ખેડૂતોની પરિસ્થિતિ ભયંકર થઈ રહી છે. એના માટે અને એ આંદોલનમાં જે રીતના ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે, એને હું ફાપવા માટે, એના પરિવારને હું ફાપવા માટે અને ખેડૂતોમાં જાગૃતિ આવે એના માટે આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ છે. અને બધા જ ખેડૂતો, દેશના બધા જ ખેડૂતો, દરેક રાજ્યના ખેડૂતો ખેડૂત આંદોલન સાથે છે. અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ આ ખેડૂતોનું આંદોલન સમર્થન કરે છે.